નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો જોઈએ આજના વિદેશના મોટા સમાચાર. ઇઝરાયેલે 7 ઓક્ટોબરે પોતાના દેશમાં થયેલા ખૂન ખરાબાનો બદલો પૂર્ણ કરી લીધો છે. છેલ્લા 9 મહિનાથી બદલાની આગમાં સળગી રહેલા ઇઝરાયેલે બુધવારે વહેલી સવારે હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયાને મોતને ઘાટ ઉતાર્યો છે. મહત્વની વાત એ છે કે હાનિયાની હત્યા ગાઝા, પેલેસ્ટાઇન કે કતારમાં નહીં, પરંતુ ઈરાનની રાજધાની તહેરાનમાં થઈ હતી. હમાસે પોતે એક નિવેદન જારી કરીને તેના ચીફના મૃત્યુની પુષ્ટિ કરી છે. હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયા 30 જુલાઈ ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા. આ દરમિયાન હાનિયાએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેની સાથે પણ મુલાકાત કરી હતી. બીજા જ દિવસે એટલે કે આજે વહેલી સવારે ઇઝરાયેલે ઇસ્માઇલ હાનિયા જે મકાનમાં રહેતો હતો તેને ઉડાવી દીધું છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ હુમલો તહેરાનમાં હાનિયાના ઠેકાણાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો, જેમાં હમાસ ચીફની સાથે તેનો એક બોડીગાર્ડ પણ માર્યો ગયો હતો. હાનિયાના 3 પુત્રોને પણ ઇઝરાયેલી સુરક્ષા દળોએ મોતને ઘાટ ઉતાર્યા હતા. પેલેસ્ટિનિયન સંગઠન હમાસ પાસે ઘણા એકમો છે જે રાજકીય, લશ્કરી અથવા સામાજિક કાર્ય સંભાળે છે. એક સલાહકાર સંસ્થા હમાસની નીતિઓ નક્કી કરે છે. તેનું મુખ્યાલય ગાઝા પટ્ટી વિસ્તારમાં છે. અત્યાર સુધી હમાસની કમાન ઇસ્માઇલ હાનિયાના હાથમાં હતી, જે તેના અધ્યક્ષ હતા. તેણે 2017 થી ખાલિદ મિશાલના અનુગામી તરીકે આ કામ સંભાળ્યું છે. તે કતારની રાજધાની દોહામાં રહેતો હતો અને ત્યાંથી હમાસનું કામ જોતો હતો. ઇજિપ્તે તેના ગાઝા પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબર 2023 થી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારબાદ હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો, જેમાં 1200 લોકો માર્યા ગયા હતા. હમાસે 250 નાગરિકોને પણ બંધક બનાવ્યા હતા. દાવો કરવામાં આવે છે કે 150 બંધકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે. હમાસનો દાવો છે કે ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 39,000 થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. ઇઝરાયેલનું કહેવું છે કે તેણે આ ઓપરેશનમાં હમાસ અને તેના સહયોગીઓના 14,000 થી વધુ લડવૈયાઓને માર્યા છે.